बाळको धोरण बे विषय हिंदी लिखो कोष्टक से सही शब्द ढूंढकर चित्र के नीचे लिखो। चित्र जुओ काउंसमांथी योग्य शब्द शोधी चित्र नीचे लखो। आ काउंस छे एमांथी जे शब्द छे आपणे आ चित्र में लखवाना छे। तो आ गाय छे एनो आंचळ छे तो तेने शुं कहेवाय तो तेने थन कहेवाय। शुं कहेवाय हिंदी में थन। थन एटले गायनुं आंचळ। आ दाडमनुं चित्र छे तो दाडमने शुं कहेवाय हिंदी में अनार। हसे अनार आपणे बोलीए छीए ने अनार एटले दाडम। त्यार पछी छे केरीनुं चित्र तो केरीने शुं कहेवाय तो आम कहेवाय। आम एटले केरी। त्यार पछी आसेનું ચિત્ર છે આંબલીનું તો આંબલીને શું કહેવાય હિન્દીમાં તો ઇમલી। તો આપણે અહીં લખશું ઇમલી। ઇમલી એટલે આંબલી। આ છે શેરડી। શેરડીને કહેવાય ઈખ। ઈખ એટલે શેરડી થાય। શું થાય શેરડી। આ ઘુવડનું ચિત્ર છે। ઘુવડને શું કહેવાય ઉલ્લુ। ઉલ્લુ એટલે ઘુવડ। ઉલ્લુ ક્યારે દેખાય તો રાતના જ દેખાય ને, એને દિવસે દેખાય નહીં, રાતના જ દેખાય। આ શેનું ચિત્ર છે ઊન। ઊનને હિન્દીમાં પણ ઊન જ કહેવાય। પછી આ ઋષિનું ચિત્ર છે। ઋષિને શું કહેવાય હિન્દીમાં ઋષિ। શું કહેવાય ઋષિ। ત્યાર પછી આ પગ છે। પગમાં આ જે એરો બતાવ્યો છે આ ચિત્ર પગનું છે, પણ આ એરો ક્યાં છે એડી। તો આપણી જે પગની એડી હોય તેને શું કહેવાય એડી કહેવાય। એ સે એડી। પછી આ છે ચશ્માનું ચિત્ર। તો ચશ્માને શું કહેવાય હિન્દીમાં એનક। એનક એટલે ચશ્મા। પછી આ ખાણી દસ્તો કહીએ ને તેનું ચિત્ર છે। આને શું કહેવાય હિન્દીમાં તો આને ઓખલી કહેવાય। ઓખલી શું કહેવાય ઓખલી। ત્યાર પછી આ બધી દવા છે તો દવાને શું કહેવાય હિન્દીમાં ઔષધ। ઔષધ એટલે દવા। ત્યાર પછી આ દ્રાક્ષ છે તો દ્રાક્ષને શું કહેવાય હિન્દીમાં કહેવાય અંગૂર। અંગૂર એટલે દ્રાક્ષ। પછી આ હિન્દીનો છ છે। હિન્દીમાં છને છ કહેવાય। આ છે બળદ। બળદને હિન્દીમાં શું કહેવાય તો વૃષભ। વૃષભ એટલે બળદ। વૃષભ એટલે શું થાય બળદ। અને આ છે યજ્ઞ। યજ્ઞ એટલે આપણે જે હવન કરીએ છીએ તેમાં જે યજ્ઞ કુંડ હોય તેને હિન્દીમાં યજ્ઞ કહેવાય।